પ્રેમ સ્વભાવનો સ્પર્શ થતા જેવો વિચારતા શાંતિ તાટસ્થ્ય પોતામાં ગણે કેળવવા મળ્યા. જે જે વ્યક્તિઓ મને મળ્યા છે મારા જીવનમાં શાંતિનું સ્થાપન થાય અને તટસ્થતા જન્મે એની સાથે વર્તવામાં મને એવી રીતે તટસ્થતા રહી, એના માટે મને એવી વ્યક્તિનો સંકળાય જીવનમાં. એમ સ્વભાવનો સ્પર્શ થતા જેવો વિચારતા, એકબીજાનો સ્વભાવ સ્પર્શ થાય વિચાર કરે ને કે ઓહો, શાંતિ અને તટસ્થ પોતામાં કેળવવા માટે ભગવાન મને આ મેળવી આપ્યા છે, તેવો સ્પર્શ થકી એવા જીવન ખેડવા કરે, જીવન મુક્તિની લાળ કોક દી તેજ પામશે. લાળ ક્યારે મળે એની પ્રોસેસ આવી ગઈ સાહેબ? કામ કરતી વખતે સદભાવ રાખીને હેતુની સભાનતાથી સમજીને પ્રભુ પ્રત્યર્થે જે કામ કરે તો એને રૂડું ફળ મેળવ્યા વગર રહે નહીં. કામની યોગ્યતા યોગ્ય જેમાં વિવેક જ્ઞાન ખીલેલું હોય એમાં વધારે યોગ્યતા હોય એને તો જિંદગીમાં એ કામ બરાબર ફળવાનું રૂડી રીતે. હવે કામ કરતા કરતા જે જે વ્યક્તિઓના સંબંધમાં આપણે સંકળામણમાં આવવાનું થાય એવા પ્રત્યે સદભાવ હોય એકબીજામાં એક સ્પર્શાવ કરીએ નહીં. મને તો બહુ ફાયદો થયો સાહેબ, હા વાંચું કહું. બોલો બોલો, રોડ વચ્ચે આવો મુતડી પાસે શું ફાયદો થયો? તમારા જેવા એક સજ્જન માણસનો મને પરિચય થયો ને, સજ્જન માણસનો મને સથવારો થયો એમ કે આ સજ્જનો ક્યાં મળે છે યાર સાહેબ? આવો શબ્દ વાંચ્યો હતો હવે ઉપર નીચે ભગવાન જાણે, પણ આપણું તો હરખી રીતે વાતાવરણ એવું હતું કે હરખું જ આવ્યું આવ્યું એટલે યાદ આવ્યું. વ્યક્તિના સંબંધો મને મળે છે એવો સ્પર્શ થકી એવા જીવન કેળવા કરે. આવો સ્પર્શ પામતા એવી વ્યક્તિઓ પોતાનું સાધક તેવું એ જીવન કેળવે અને જીવન મુક્તિની લાળ કોક દી તે જ મેળવે. એવી રીતે જીવતો થાય ગમે તેથી સફળ થઈ જાય ગમે ત્યારે. જીવન મુક્તિની લાળ એટલે કે આ કર્મ દ્વારા મુક્તિ સાહેબ. મોટા એમ કે કર્મથી મુક્તિ કેમ ના થાય? આવી તો કરો એટલે મુક્ત. પણ બધે ન્યાય આપતા એટલે તો સીધે એકલા જવું પછી યાર મોટા હોય આ પકડી જ નહીં. તેઓ જેવો કામથી પોતાનો સ્વભાવ પલટાવવા મથતા જાગૃતિ રાખીને કામ એને ફળે સદા. મારો સ્વભાવ બદલવો છે તો કામ કેવી રીતે કરવું? આગળ કીધું એવી રીતે કરવું. પ્રભુ ભગવાન રાજી રહી એવી રીતે કરવું. માણસો રાજી રાખવા કામ કરવાના નથી, રાજી રહી નહીં. બાકીનો વૈતરું કામ માથે સૌને રહેવું ખરું. કલ્યાણ વૈતરા કામે કોઈનું ના કરી થતું. જંજાળ કામની જેને લાગે તે માનવી કશું શકે કલ્યાણ ના સાધી પોતાનું કે બીજા તો. ઝંઝાળમાં પડી જાય બધા એમ જ ક્યાં રહીએ? પોતાનું ના થાય બીજાનું આવે પડે તો ના થાય. કામ જેવો બીજો કોઈ ગુરુ પ્રત્યક્ષ છે નહીં. કામ જેવો બીજો કોઈ ગુરુ પ્રત્યક્ષ છે નહીં. શીખે છે કામથી જે તે કામને જાય છે તરી. કામમાંથી જે કંઈ શીખી લઈએ શીખવાનું એટલે સદભાવ બરાબર તે રાખીને ભગવાનને રાજી કરવા કરું છું એવું જે રાખે તો એ કામને તરી જાય, એ કર્મ એને નારું બની જાય. કામને જાય તરી, ઈચ્છાઓને પણ છોડીને ક્યાંય આવી. મસ્ત પ્રકરણ એવું આ કેમ રમે 18-10 ચિમ્મા લીખ્યું બધા મસ્ત જ આવે છે. હરિજન આશ્રમ સાબરમતી સરસ આવી. ક્યારેક મને ખરાવશે ખરું એવું લહેંગા કરે એવું આમાં આવે છે. આપણે 4 લીટીની પ્રોસેસ આવ્યા છે એક આવ્યા છે સાહેબ પ્રોસેસો છે આપણે પ્રોસેસો 200 પાનો પ્રોસેસો.